રાજકોટના આ પ્રોજેક્ટ માટે નગરપાલિકાઓ સાથે મીટિંગ કરવામાં આવી છે અને દરેકના સૂચનો ધ્યાને લેવામાં આવ્યા છે. દરેક નગરપાલિકામાં થતી કામગીરી કેટલે પહોંચી અને કેટલા રૂપિયાનો ઉપયોગ થયો છે તે સહિતની માહિતીઓ મેળવવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીનું જે સપનું છે કે દરેક ઘરમાં શૌચાલય હોય તેને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રત્યેક શૌચાલય દીઠ 8,000 રૂપિયાનો ખર્ચ થાય છે જે સરકાર દ્વારા ચૂકવી દેવામાં આવ્યા છે. દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાયાની સુવિધાની મળી રહે તે માટે 100 દિવસમાં પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. આમાં માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ એક ઝુંબેશ ચલાવી છે. આવનારા દિવસોમાં પણ એક સામાજિક ઝુંબેશ બનશે કે ગુજરાતમાં કોઈ વ્યક્તિ ખુલ્લામાં શૌચ ન કરે. એટલે વ્યક્તિગત ટોયલેટ્સ એ મોટા પાયે બનાવવા, ઝૂંપડપટ્ટીમાં પણ દરેક ઝૂંપડા દીઠ વ્યક્તિગત ટોયલેટ બને એ માટેનો એમનો પ્રયત્ન અને અભિગમ છે. સમાચાર છે કે મધ્યપ્રદેશ એથી સિંહ સ્થળાંતર થશે, પરંતુ મને પૂર્ણ શ્રદ્ધા છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ગીરના સિંહો એ માટે ભૂતકાળમાં પણ જે આપણી સરકારે પ્રયત્ન કરીને વાત અટકાવી છે અને હવે તો દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે, એટલે હું એમ માનું છું કે ચોક્કસ ગુજરાત સરકાર પ્રયત્ન કરશે અને ગુજરાતના સિંહ ગુજરાતમાં રહે એ માટેનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત ગીર સિંહોના જે મધ્યપ્રદેશમાં ખસેડવાની વાત છે તેમાં પણ વડાપ્રધાનને રજૂઆત કરીને ગીરના સિંહોને સ્થળાંતર ન થાય અને ગીરમાં જ સિંહ રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને સિંહોનું સ્થળાંતર થવા દેવામાં નહીં આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.